Animals. Hi guys, અગાઉના વિડિયોની અંદર આપણે એક્ઝામ્પલ 10 અને એક્ઝામ્પલ 11 ની ગણતરી કરી હતી, એટલે કે ઉદાહરણ 10 અને ઉદાહરણ 11 ની આપણે ગણતરી કરી હતી. આજથી આપણે આ વિડિયોની અંદર સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીશું. 2.2 ની અંદર ગાઈસ બધા જ કૂટ પ્રશ્નો આપેલા છે, ટોટલ 16 ક્વેશ્ચન આપેલા છે, અને બધા જ ક્વેશ્ચન કયા છે કૂટ પ્રશ્નોના. જે એક્ઝામ્પલ આપણે ઉદાહરણની અંદર જોઈ ગયા એ જ રીતના એક્ઝામ્પલ સ્વાધ્યાયની અંદર આપેલા છે. તો આથી સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 2.2 એની અંદર એક્ઝામ્પલ નંબર 1. ચલો પહેલા એક્ઝામ્પલ એક વાર ધ્યાનથી સમજી લઈએ. એક સંખ્યામાંથી 1/2 બાદ કરીને મળતા પરિણામને 1/2 વડે ગુણતા જો 1/8 મળે તો તે સંખ્યા શોધો. એટલે કે આપણે અહીંયા એક સંખ્યા શોધવાની છે. કઈ સંખ્યા છે આપણને ખબર નથી. અહીંયા કેટલા કન્ડિશન આપેલી છે? 3 કન્ડિશન આપેલી છે. પહેલી કન્ડિશન કઈ? કે આપણે જે પણ સંખ્યા ધારીએ, આપણને ખબર છે સંખ્યા નથી ખબર, તો આપણે ચલ તરીકે એને ધારીશું. તો પહેલી કન્ડિશન કઈ? સંખ્યામાંથી, ધારેલી સંખ્યામાંથી 1/2 શું કરવાના? બાદ કરવાના. ધારેલી સંખ્યામાંથી 1/2 શું કરવાના? બાદ કરવાના. હવે ધારેલી સંખ્યામાંથી 1/2 બાદ કરતા જે પણ આપણને પરિણામ મળે એ પરિણામને આપણે કેટલા વડે ગુણવાના? 1/2 વડે ગુણવાના. પછી કહું ગાઈસ, ધારેલી સંખ્યામાંથી 1/2 બાદ કરવાના, બાદ કરતા આપણને જે પણ પરિણામ મળે એને કેટલા વડે ગુણવાના? 1/2 વડે ગુણવાના. હવે મળતા પરિણામને જો આપણે 1/2 વડે ગુણીએ તો આપણને જવાબ કેટલો મળે? 1/8 મળે. કેટલો જવાબ મળે? 1/8. ચલો અહીંયા સુધી રકમ ખબર પડી ગઈ. ઓકે, તો આપણે દાખલાની શરૂઆત કરીએ. કે ધારો કે ધારો કે તે સંખ્યા, ધારો કે તે સંખ્યા આપણે કઈ લઈ લઈએ? એક્સ લઈ લઈએ. આપણે ચલ ધારીએ. કઈ સંખ્યા હશે આપણને ખબર નથી. એક સંખ્યા, પણ કઈ સંખ્યા? તો એટલા માટે આપણે એને શું લઈ લીધો? ચલ લઈ લીધો. તો એને શું આપણે નામ આપ્યું? એક્સ. ધારો કે આપણી પાસે એક સંખ્યા છે. કઈ સંખ્યા છે? એક્સ સંખ્યા. હવે એક્સ માંથી શું કરવાનું? બાદ, 1/2 બાદ કરવાના. ઓકે, તો આપણે અહીંયા લખી શકીએ કે તેમાંથી શું લખવાનું? અહીંયા તેમાંથી 1/2, તેમાંથી 1/2 બાદ કરતા. હવે એક્સ માંથી 1/2 બાદ કરીએ તો આપણને શું મળે? તો આ રીતના થશે એક્સ માઇનસ 1/2. બરાબર, આપણને શું મળ્યું? એક્સ માઇનસ 1/2. ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ. એક સંખ્યામાંથી આપણે માઇનસ એક્સ શું કર્યું? એક સંખ્યા એક્સ માંથી આપણે શું બાદ કર્યું? 1/2 બાદ કર્યા. મળતા પરિણામ, ધારો કે આનું પરિણામ આપણને શું મળશે ખબર નથી, પણ આનું જે પરિણામ હશે બરાબર એને કેટલા વડે ગુણવાના? 1/2 વડે ગણવાના. મળતા પરિણામને સગલા વડે ગુણવાના? 1/2 વડે. તો આપણે લખી શકીએ કે તેમાંથી 1/2 બાદ કરતા એક્સ માઇનસ 1/2 ને 1/2 વડે ગુણતા, 1/2 વડે ગુણતા આપણને શું મળશે? ચલો 1/2 વડે ગુણવાના. તો અહીંયા લખવાનું આપણે શું લખવાનું? 1/2 લખવાના. બરાબર, ચલો કોને ગુણવાના? એક્સ માઇનસ 1/2 ને ગુણવાના. તો એની બ્રેકેટ આપણે શું લખીશું? એક્સ માઇનસ 1/2. હવે અહીંયા જુઓ, 1/2 વડે ગુણી ગયા બરાબર છે, તો આપણને પરિણામ શું મળે છે? જવાબ શું મળે છે? 1/8. તો આપણે આ રીતના લખી શકીએ કે એક્સ માઇનસ 1/2 ને 1/2 વડે ગુણતા આપણને આન્સર શું મળે છે? 1/8 આન્સર મળે છે. બરાબર, તો આપણે કહી શકીએ કે તેથી માટે આપણું સમીકરણ કયું બનશે? તેથી સમીકરણ કયું બનશે? 1/2 ઇન બ્રેકેટ એક્સ માઇનસ 1/2 ઇઝ ઇક્વલ ટુ 1/8 સમીકરણ આપણને મળશે. ચલો અહીંયા સુધી કઈ ખબર પડી? ઓકે, ના ખબર પડી હોય તો પછી તમને સમજાવું. આપણે કઈ સંખ્યા ધારી? એક્સ. એક્સ માંથી આપણને અહીંયા શું કીધું હતું? 1/2 બાદ કરવાનું. તો એક્સ માંથી શું કર્યું? 1/2 બાદ કરવાનું. મળતું પરિણામ એટલે કે એક્સ માઇનસ 1/2 નું શું પરિણામ આવશે આપણને ખબર નથી. હા, જો ધારો કે આપણે 10 સંખ્યા ધારી હોત અને એમાંથી તમને 2 બાદ કરવાના હોત તો તમને ખબર પડત કે 8 મળે છે, પણ અહીંયા તમે શું કર્યું છે? એક્સ
તમને કોઈ ચોક્કસ સંખ્યા ખબર નથી તમે એ ચલ ધાર્યો અને એમાંથી તમે 1 બાય 2 બાદ કરો તો શું જવાબ આવશે ખબર નથી પણ હા જે જવાબ આવે એને કેટલા વડે ગુણવાના 1 બાય 2 વડે ગુણવાના હવે જે જવાબ આવે એને 1 બાય 2 વડે ગુણો તો તમને શું મળવું જોઈએ 1 બાય 8 તો આપણે અહીંયા એ જ કર્યું છે ધારેલી સંખ્યામાંથી 1 બાય 2 ઓછા કર્યા બાદ કર્યા જે જવાબ આવ્યો એને 1 બાય 2 વડે ગુણ્યા અને આપણને પરિણામ શું રહ્યું 1 બાય 8 તો આપણું સમીકરણ અહીંયા તૈયાર થઈ ગયું હવે સમીકરણ એકદમ ઈઝી છે ચલો સમીકરણને સોલ્વ કરી દઈએ માટે અહીંયા જુઓ 1 બાય 2 અને x - 1 બાય 2 વચ્ચેનો સંબંધ કયો છે ગુણાકારનો હવે આ 2 ને હું જમણી સાઈડ લઈ જાઉં તો અંશમાં જઈ નિયમ પ્રમાણે તો કઈ રીતના લખાશે x minus 1 by 2 is equal to चलो બે અહીંયા ડાબી બાજુ છેદમાં છે જમણી બાજુ છે તો કઈ જતો રહે અંશમાં 2 by 8 चलो હવે ગાઈસ તમને છેદ ઉડાડતા તો આવડે છે चलो અહીંયા છેદ ઉડી જશે 2 2 4 તો શું બાકી રહ્યું માટે x minus 1 by 2 is equal to 1 by 4 બાકી રહ્યા અહીં અંશની અંદર કઈ બાકી નથી તો આપણે શું લખવાનું 1 લખવાનું અને નીચે શું બાકી રહ્યું 4 બાકી રહ્યા चलो હવે આ -1/2 ને આપણે જમણી સાઈડ લઈ જવા પડશે માઈનસ માઈનસ સંખ્યાને આપણે જમણી સાઈડ લઈ જઈએ તો શું બની જાય પ્લસ બની જાય તો અહીંયા શું થશે કે x is equal to 1/4 ચલો -1/2 ને જમણી બાજુ લઈ જતા એ પ્લસ બની જાય તો આપણે અહીંયા લખીએ 1/2 ચલો હવે આનું સોલ્યુશન તમને ખબર છે 4 અને 2 4 અને 2 નો આપણે શું લેવાનું લસાઅ 4 અને 2 નો લસાઅ લો તો લસાઅ ગાઈસ કેટલો આવે 4 આવે કેટલો લસાઅ આવશે 4 લસાઅ આવશે चलो બંને ના છેદ માં 4 કરવા પડશે ઓલરેડી અહીંયા 4 આપેલા છે અહીંયા 4 કરે તો મારે કેટલા વડે ગુણવા પડે 2 વડે ગુણવા પડે જો છેદ ને 2 વડે ગુણું તો મારે અંશ ને પણ કેટલા વડે ગુણવા પડે 2 વડે ગુણવા પડે ઓકે તો ચલો સોલ્યુશન કરી આગળ x is equal to અહીંયા તો 1/4 હશે પ્લસ 2 into 1 2 અને 2 into 2 અહીંયા કેટલા આવી જશે 4 આવી જશે ચલો અહીંયા સુધી ખબર પડી ઓકે હવે આપણે આગળ ગણીએ 4 અને 4 બંને ના છેદ કેવા છે સરખા એટલે સમછેદી બની ગયા અને આપણે યુનિટ 1 ની અંદર બની ગયા છે કે સમછેદી બની જાય તો આપણે છેદ ને કેટલી વખત લખવાનો એક જ વખત અને ઉપર શું આવશે 1 તો અહીંયા 1 પ્લસ નું રિલેશન પ્લસ 2 તો અહીંયા શું આવશે 2 આવશે જો અહીંયા લખીએ તો x is equal to 3/4 શું આવશે x is equal to 3/4 તો આપણે અહીંયા લખી શકીએ કે આમ તે સંખ્યા આમ તે સંખ્યા 3/4 હશે શું હશે આ તે સંખ્યા 3/4 હશે જો તમારી ચકાસણી કરી હોય ગાઈસ તો કરી શકો આપણે ઉદાહરણ ની અંદર જોયું હતું કે આ એક્ઝામ્પલ નો આ સમ આ આન્સર સાચો છે કે ખોટો આપણે ચકાસણી કરતા હતા એ રીતના તમને ચકાસણી પણ કરી જો ચલો એક વખત પછી બતાવી દઉં તમને ધારેલી સંખ્યા આપણને કઈ મળી 3/4 મળી આપણે ચકાસણી કરી બરાબર કે આન્સર સાચો કે ખોટો ચલો એક સંખ્યામાંથી 1/2 બાદ કરતા બરાબર ચલો માની લો એક સંખ્યાલે આપણી કઈ હતી 3/4 માંથી શું બાદ કરવાનું -1/2 બાદ કરતા બરાબર ચલો આનો જે જવાબ મળે આનો જવાબ શોધવાનો જે જવાબ મળે એને કેટલા વડે ગુણવાના 1/2 વડે ગુણવાના કેટલા વડે ગુણવાના 1/2 તો તમને આન્સર કેટલો આવશે 1/8 આવશે ચલો ગાઈસ એ પણ કરી જોઈએ બરાબર ચલો પહેલા તો આપણે બાદબાકી કરી એક સંખ્યામાંથી કેટલા ગુણવાના 1/2 સોરી 1/2 બાદ કરવાનો તો અહીંયા લખી 3/4 -1/2 બરાબર છે ઓકે હવે 4 અને 2 નો લસાઅ કેટલો આવશે 4 લસાઅ આવશે અહીંયા છેદ 4 કરવાના એટલે 2 વડે છેદને ગુણવાના 2 વડે અંશને ગુણવાના ઓકે તો અહીંયા થશે 3/4 -2/4 બરાબર છે ઓકે તો 3/4 અને 2/4 બંને ના છેદ સરખા તો કેટલી વખત લખવાનો એક જ વખત અને ઉપર શું લખાશે 3 માઇનસ 2 તો આન્સર કેટલો આવશે 1/4 ચલો બાદ કરતા આપણને પરિણામ કયું મળ્યું 1/4 મળ્યા પરિણામને કેટલા વડે ગુણવાના 1/2 તો 1/4 ગુણ્યા 1/2 કરો તો 1 1 1 4 2 8 1/8 જવાબ મળ્યો તો દેખો તમને 1/8 જવાબ મળ્યો એનો મતલબ કે આપણો સમ કેવો છે સાચો છે તમે આ રીતના પણ એની ચકાસણી કરી શકો છો ચલો આવડશે ગાઈસ અહીંયા સુધી ઓકે ઓકે ગાઈસ હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 2 બરાબર છે ચલો પહેલા રકમ વાંચી લઈએ એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે એક સ્વિમિંગ પૂલ છે સ્વિમિંગ પૂલ કેવો છે લંબચોરસ અને એની પરિમિતિ કેટલી છે 154 મીટર જો તેની લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે હોય તો સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ શોધો તો આપણે શું શોધવાનું છે
સ્વિમિંગ પૂલની લંબાઈ અને સ્વિમિંગ પૂલની શું શોધવાની છે પહોળાઈ શોધવાની છે ચલો ધ્યાનથી ગાઈસ જોજો બરાબર છે શરૂઆત કરીએ એક લંબચોરસ સ્વિમિંગ પૂલની ચલો માની લો આપણી પાસે સ્વિમિંગ પૂલ છે આ લંબચોરસ ઓકે ચલો આ શું થઈ ગયો માની લો કે લંબચોરસ સ્વિમિંગ પૂલ છે બરાબર ચલો અહીંયા શું થશે આ ઉપર એની લંબાઈ થશે અને આ થશે પહોળાઈ બરાબર ચલો આ થશે પહોળાઈ પહોળાઈ બરાબર આ પણ લંબાઈ આ પહોળાઈ પહોળાઈ લંબાઈ લંબાઈ ઓકે એક લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ 154 મીટર છે પરિમિતિ યાદ રાખજો પરિમિતિ કેટલી આપેલી છે 154 મીટર બરાબર હવે આગળ જોઈએ જો તેની લંબાઈ એટલે કે આ લંબાઈ તેની પહોળાઈના બમણાથી એટલે કે લંબાઈ કરતાં પહોળાઈ કેવી હોય બમણી હોય હવે એક વસ્તુ યાદ રાખજો જ્યારે કુટ પ્રશ્નોની અંદર બે વસ્તુની કમ્પેરિઝન હોય મેં તમને ઉદાહરણમાં શીખવાડી દીધું કે કુટ પ્રશ્નોની અંદર જ્યારે બે જણની એજ આપેલી હોય બે જણની ઉંમર આપેલી હોય તો આપણે જેની પણ નાની ઉંમર હોય એનાથી દાખલાની શરૂઆત કરતા હતા તો અહીંયા પણ તમારે એ જ કરવાનું જ્યારે કોઈ બે વસ્તુની કમ્પેરિઝન આપેલી હોય જ્યારે બે વસ્તુને સરખાવવામાં આવી હોય ત્યારે જે નાની વસ્તુ હોય ત્યાંથી આપણે શું કરવાની શરૂઆત કરવાની તમને શું કીધું છે કે લંબાઈ તેની પહોળાઈના બમણી એટલે શું કહેવા માંગે છે કે લંબાઈ કરતા પહોળાઈ કેવી છે બમણી તો પહોળાઈ નાની થઈ તો પહોળાઈને આપણે શાના તરીકે ધારી લેવાના એક્સ તરીકે ધારી લેવાના શાના તરીકે ધારી લેવાના એક્સ તરીકે હવે તમને શું કીધું કે લંબાઈ પહોળાઈના બમણી એટલે પહોળાઈ કરતા બે ગણી બે ગણી ક્યારે થાય જ્યારે પહોળાઈને તમે બે વડે ગુણો તો જ્યારે પહોળાઈને તમે બે વડે ગુણો તો એ શું થાય બમણી થાય ચલો અહીંયા સુધી ખબર પડી ઓકે લંબાઈ તેની પહોળાઈના બમણાથી એ બે ગણી કરી એનાથી પણ બે વધારે છે માની લો કે તમારી પાસે ત્રણ ચોકલેટ છે બરાબર હું તમને એમ કહી દઉં કે તમારા કરતાં મારી પાસે બે ગણી ચોકલેટ છે તો મારી પાસે કેટલી ચોકલેટ થઈ છ થઈ મારે શું કરવા પડશે ત્રણ ગુણ્યા બે કરવા પડશે ધ્યાનથી સાંભળજો તમારી પાસે કેટલી ચોકલેટ હતી ત્રણ મેં તમને શું કીધું કે તમારા કરતાં મારી પાસે બે ગણી ચોકલેટ છે એટલે મારી પાસે કેટલી હશે છ હવે હું તમને એમ કહું કે તમારા કરતાં મારી પાસે બે ગણી ચોકલેટ ઉપરાંત બે ચોકલેટ વધારે છે તો અહીંયા શું થશે તમારા કરતાં બે ગણી ચોકલેટ ઉપરાંત બે ચોકલેટ કેવી છે વધારે તો એ વસ્તુ પણ અહીંયા થાય છે લંબાઈ તેની પહોળાઈના બમણાથી આ એક શબ્દ વાંચો ગાઈસ થી બરાબર લંબાઈ તેની પહોળાઈના બમણાથી બે વધારે હોય એટલે કે બમણાથી બે વધારે હોય તો કેટલી હોય ટુ એક્સ પ્લસ ટુ બે વધારે હોય તો સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ શોધો ચલો આખો દાખલો 70% દાખલો ગાઈસ અહીંયા પતી ગયો બરાબર છે ચલો આપણે દાખલાની શરૂઆત કરીએ શરૂઆત ક્યાંથી કરવાની નાની સંખ્યાથી કરવાની તો આપણે અહીંયા લખી શકીએ કે ધારો કે અહીંયા શું આપણે લખીશું ધારો કે સ્વિમિંગ પૂલની પહોળાઈ એક્સ છે ધારો કે સ્વિમિંગ પૂલની પહોળાઈ કેટલી છે એક્સ છે બરાબર તો સ્વિમિંગ પૂલની લંબાઈ સ્વિમિંગ પૂલની લંબાઈ ચલો સ્વિમિંગ પૂલની લંબાઈ કેટલી થશે ટુ એક્સ પ્લસ ટુ થશે સ્વિમિંગ પૂલની લંબાઈ કેટલી થશે ટુ એક્સ પ્લસ ટુ થશે બરાબર છે તો આપણે શું શોધવાનું છે સ્વિમિંગ પૂલની લંબાઈ અને પહોળાઈ પણ તમે રકમની અંદર જોવો ગાઈસ લંબચોરસ સ્વિમિંગ પૂલ અત્યારે સ્વિમિંગ પૂલ ભૂલી જાઓ તમને લંબચોરસની પરિમિતિ પણ આપેલી છે શું આપેલું છે લંબચોરસની તમને પરિમિતિ પણ આપેલી છે તો આપણને ખબર છે લંબચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું હતું તો આપણે અહીંયા લખી શકીએ ચલો પહોળાઈ અને લંબાઈ મળી ગઈ આપણને તો આપણે લખી શકીએ કે હવે લંબચોરસ સ્વિમિંગ પૂલની પરિમિતિ બરાબર બે બ્રેકેટની અંદર લંબાઈ વત્તા પહોળાઈ જે તમે અગાઉના ધોરણમાં શીખી ગયા છો બરાબર પરિમિતિ બરાબર શું થશે લંબચોરસની પરિમિતિ બરાબર બે બ્રેકેટની અંદર લંબાઈ વત્તા પહોળાઈ ઓકે ચલો ટુ હવે જુઓ લંબાઈ તો સ્વિમિંગ પૂલની લંબાઈ કેટલી છે ટુ એક્સ પ્લસ ટુ તો અહીંયા લખીએ ટુ એક્સ પ્લસ ટુ
चलो a प्लस यहां लिखिए पौड़े पौड़े के लिए आप लीजिए x तो आपने यहां लिखिए x बराबर હવે જો લંબચોરસ ની પરિમિતિ એટલે કે સ્વિમિંગ પુલ ની પરિમિતિ અહીંયા કે લી આપેલી છે 154 મીટર તો તમે અહીંયા પરિમિતિ લખી શકો 154 મીટર તો દેખો ગાઈસ સમીકરણ આપણે બની ગયું તો આપણે આ રીતના લખી શકીએ માટી 154 is equal to 2 ચલો 2x અને 1x કેટલા x થયા 3x થશે 3x વત્તા 2 થશે બરાબર છે ચલો હવે આપણે આગળ ગણીએ तो 154 અહીંયા દેખો આ બે વચ્ચે રિલેશન કયો છે ગુણાકાર અહીંયા બે કેવો છે અંશમાં જો ડાબી બાજુ જશે એની વિરુદ્ધ સાઈડમાં જાય તો કઈ જાય છેદમાં જતો રહેશે તો આપણે 2 ને કઈ લખવાનું અહીંયા નીચે અને આ સાઈડ શું રહેશે 3x + 2 રહેશે શું રહેશે 3x + 2 ચલો અહીંયા છેદ ઉડશે ઓકે ચલો 77 દૂ 154 થશે તો અહીંયા શું આવશે 77 આવશે तो चलो यहां लिखिए 77 इज इक्वल टू 3x + 2 चलो जमणी बाजू 2 આપેલો છે એને વિરુદ્ધ સાઈડ લઈ જઈએ તો 2 કેવો થઈ જાય માઈનસ થઈ જાય તો અહીંયા લખીએ 77 - 2 इज इक्वल टू 3x તો આપણને આન્સર શું મળ્યો 75 इज इक्वल टू 3x ચલો આપણે સાઈડ બદલી કાઢી આપણે આ રીતના લખી શકીએ કે 3x इज इक्वल टू 75 ઓકે હવે અહીંયા ધ્યાન આપજો चलो 3 ने કઈ લઈ જઈએ જમણી બાજુ છેદમાં કેમ કારણ કે અહીંયા રિલેશન કયો છે ગુણાકારનો તો અહીંયા શું થશે x is equal to 75 by 3 તો x ની કિંમત આપણને કેટલી મળશે 25 મળશે કેટલી મળશે x ની કિંમત 25 મળશે ચલો x ની કિંમત મળી ગઈ હવે આપણે શોધવાનું શું હતું સ્વિમિંગ પુલ ની પહોળાઈ અને સ્વિમિંગ પુલ ની લંબાઈ તો આપણે અહીંયા શોધી શકીએ કે સ્વિમિંગ પુલ ની પહોળાઈ चलो स्विमिंग पूल ની પહોળાઈ તમે અહીંયા કેટલી ધરી હતી x ધરી હતી તો અહીંયા લખીએ x is equal to ચલો x ની કિંમત મૂકો અહીંયા તો શું આવશે 25 મીટર ચલો શું આવશે 25 મીટર ચલો હવે સ્વિમિંગ પૂલ ની લંબાઈ કઈ હતી 2x + 2 હશે તો અહીંયા આપણે લખી શકીએ કે સ્વિમિંગ પૂલ ની લંબાઈ ચલો લંબાઈ કેટલી હતી 2x + 2 હવે x ની કિંમત મૂકો તો 2 બ્રેકેટ ની અંદર 25 + 2 ચલો 25 દુ 50 + 2 તો 50 ને 2 કેટલા થશે 52 મીટર તો નીચે તમે એક સેન્ટેન્સ લખી શકો આમ લંબચોરસ સ્વિમિંગ પૂલ ની લંબાઈ 52 મીટર અને પહોળાઈ 25 મીટર આપેલ હશે ચલો આવડશે અહીંયા સુધી ગાઈસ ઓકે ओके गाइस હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નંબર 3 શું આપેલો છે એક સમુદ્રી બાજુ ત્રિકોણના પાયાનોમાં 4/3 સેન્ટીમીટર છે જો ત્રિકોણની પરિમિતિ 4^2/15 હોય તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો બરાબર છે શું આપેલું છે અહીંયા સમુદ્રી બાજુ ત્રિકોણ આપેલો છે માની લો કે આ ત્રિકોણ છે માની લો કે અહીંયા શું છે આ ત્રિકોણ આપેલો છે ચલો એની આગળ શું છે ત્રિકોણના પાયાનો માપ ત્રિકોણનો પાયો એટલે આ થશે પાયાનો માપ શું આપેલું છે 4/3 સેન્ટીમીટર પાયાનો માપ શું આપેલું છે 4/3 સેન્ટીમીટર જો ત્રિકોણની પરિમિતિ પરિમિતિ એટલે શુદ્ધ ગુજરાતીમાં ગાઈસ યાદ રાખો ત્રિકોણની ત્રણેય બાજુઓનો સરવાળો કરો અને જે જવાબ મળે એ ત્રિકોણની પરિમિતિ બરાબર પરિમિતિ કેટલી આપેલી છે 4/2/15 આપી લીજે તો ત્રિકોણની બે સમાન બાજુઓની લંબાઈ શોધો એટલે કે ત્રિકોણની આ બાજુ અને આ બાજુની શું શોધવાની છે લંબાઈ શોધવાની પણ એક શબ્દ અહીંયા ખાસ જુઓ બંને બાજુ કેવી છે સમાન હવે આપણને ખબર છે આપણે જે વસ્તુ શોધવાની હોય એને ચલ તરીકે ધરીએ છીએ આપણે હા ચલ તરીકે ધરીએ માની લો કે આ બાજુને હું x તરીકે ધરું चलो આ બાજુને હું x તરીકે ધરું તો આ બાજુ શું થશે નાખવા પડે એક્ઝામ્પલ આપો માની લો કે આ બાજુ 10 સેન્ટીમીટર છે તો આ બાજુ કેટલા સેન્ટીમીટર હશે દેખો બંને સમાન આપેલી છે એટલે કે જો આ બાજુ 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતી હોય તો આ બાજુ પણ કેટલી સેન્ટીમીટર લંબાઈ ધરાવે 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવે કેટલા સેન્ટીમીટર છે આપણને ખબર નથી એટલા માટે આપણે શું ધાર્યું ચલ ધાર્યો x તો આ બાજુ પણ એની કિંમત કેટલી આવશે ચલ x જ આવશે બંનેની લંબાઈ કેવી હશે સરખી હશે
ચલો ખબર પડી ગઈ 70% દાખલો આપણો ગાઈસ અહીંયા પૂરો થઈ ગયો ઓકે ચલો આપણે એને ગણીએ અહીં આપણે લખી શકીએ ધારો કે માંગેલ બંને બાજુની લંબાઈ કેવી છે સરખી એટલે કે x તો આપણે અહીંયા લખીએ ધારો કે શું લખીશું અહીંયા ધારો કે માંગેલ બંને બાજુની ધારો કે માંગે બંને બાજુની લંબાઈ કઈ છે x છે ચલો આપણે ત્રણેય બાજુઓની લંબાઈ મળી ગઈ છે બરાબર છે હવે આપણે પરિમિતિ પણ આપેલી છે ત્રિકોણની પરિમિતિ શોધવી છે મેં કીધું એ પ્રમાણે ત્રણેય બાજુનો સરવાળો કરો તો તમને શું મળી જશે પરિમિતિ મળી જશે તો આપણે અહીંયા લખી શકીએ માટે ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુનો સરવાળો ચલો પહેલી બાજુ કઈ x વત્તા બીજી બાજુ કઈ x વત્તા ત્રીજી બાજુ કઈ 4/3 સેન્ટીમીટર હવે તમે રકમની અંદર જોવા ત્રિકોણની પરિમિતિ પણ આપેલી છે આપેલી છે હવે આ સંખ્યા કઈ છે મિશ્ર સંખ્યા ચલો આપણે એને એક વખત લખી દઈએ સમીકરણ બનાવી દઈએ માટે સમીકરણ કયું બનશે ત્રિકોણની પરિમિતિ એટલે એટલે 4 અને અહીંયા લખીએ 2/50 ચલો મિશ્ર સંખ્યા લખી દીધી ઇઝ ઇક્વલ ટુ x + x શું થઈ જશે અહીંયા 2x થઈ જશે તો 2x + 4/3 ચલો આને આપણે સમય સંખ્યાના p/q સ્વરૂપમાં લખીએ તો આપણે યુનિટ 1 ની અંદર શીખી ગયા કઈ રીતે લખાય 15 × 4 કરવાના શું કરવાનો 15 × 4 અને એની અંદર અંશ ઉમેરી દેવાનો બરાબર છે તો 15 ચોક 60 60 ને 2 62 થશે ઓકે તો ઉપર આવશે અંશમાં 62 અને નીચે છેદ એનો એ જ લખવાનો જે આપણે યુનિટ નંબર 1 ની અંદર શીખી ગયા છે ઓકે ઇઝ ઇક્વલ ટુ 2x + 4/3 ચલો આપણે સાઈડ બદલી કાઢીએ ચલો તો સમીકરણ કઈ રીતે લખાશે 2x + 4/3 ઇઝ ઇક્વલ ટુ 62/15 હવે 4/3 ને આપણે ડાબી બાજુ લઈ જઈએ વિરોધ સાઈડ લઈ જઈએ પ્લસ છે તો શું થઈ જાય માઇનસ તો 62/15 માઇનસ 4/3 ચલો આનો સોલ્વ કરવું હોય તો આપણે શું કરવું પડે 15 અને 3 નો લસાઅ લેવો પડે તો 15 અને 3 નો લસાઅ કેટલો આવશે 15 જ આવશે તો બંનેના છેદમાં 15 કરવા પડશે અહીંયા ઓલરેડી 15 આપેલા છે અહીંયા છેદમાં મારે 15 કરવાના તો હું 3 ને કેટલા વડે ગુણું તો 15 થાય તો આપણને ખબર છે જો તમે 3 ને 5 વડે ગુણો તો આપણને 15 મળી જશે પછી છેદને 5 વડે ગુણો તો મારે અંશને પણ કેટલા વડે ગુણવા પડે 5 વડે ગુણવા પડે ઓકે તો શું થશે 2x ઇઝ ઇક્વલ ટુ 62/15 માઇનસ 5 6 ચલો 20 અને અહીંયા શું થશે 3 × 5 = 50 ચલો બંનેના છેદ કેવા થઈ ગયા સરખા હવે આપણને ખબર છે સમછેદી હોય તો છેદ કેટલી વખત લખવાનો એક જ વખત ઉપર શું આવશે 62 − 20 શું આવશે 62 − 20 ચલો અહીંયા સુધી ખબર પડી ઓકે ગાઈઝ તો અહીંયા લખીએ 2x ઇઝ ઇક્વલ ટુ 62 − 20 કરો તો શું આવે 42 આવે બરાબર 42/50 શું આવશે 42/50 હવે ધ્યાન આપો 2x ઇઝ ઇક્વલ ટુ ચલો 42 ને આ રીતે લખી શકું 7 × 3 × 2 અવયવની રીતના દેખો 7 × 3 = 21 + 2 = 42 આ રીતના લખી શકું ઓકે ચલો 15 ને પણ આ રીતના લખી શકું 5 × 3 = 15 હવે આપણને ખબર છે કે આગળના સ્ટેપમાં આપણે શું કરીશું આ 2 ને આપણે જમણી બાજુ લઈ જવો હોય તો આ 2 અને ચલ વચ્ચે સંબંધ કયો છે ગુણાકારનો જો એને જમણી બાજુ લઈ જઈએ તો એને કઈ લખવો પડે છેદમાં લખવો પડે તો આ 2 આપણે કઈ રીતના લખીશું અહીંયા છેદમાં લખીશું ખબર પડી ગઈ ઓકે હવે દેખો છેદ ઉડાડો 2 જશે 2 જશે 3 જશે 3 જશે તો આપણી પાસે x ની કિંમત કેટલી રહી x ઇઝ ઇક્વલ ટુ 7/5 શું થશે x ઇઝ ઇક્વલ ટુ 7/5 જો તમારે આને મિશ્ર સંખ્યામાં લખો તો કઈ રીતે લખાય ગાઈસ તો આપણે ભણી ગયા છે ચલો હું તમને પછી શીખવાડું અને મિશ્ર સંખ્યામાં લખો તો શું કરવાનું 7/5 કરી દેવાના શું કરવાનું 7/5 ચલો ભાગાકાર કરો 5 × 5 સાતમાંથી 5 જાય તો રહેશું 2 રહેશે સાતમાંથી 5 જાય તો શું રહેશે 2 બરાબર ચલો હવે આપણે શું કરવાનું 5 વડે ભાગ્યા તો 5 ને છેદમાં લખવાના
5 વડે ભાગ્યા તો આપણે 5 ને કઈ લખવાના છેદમાં જે પણ આપણને ભાગ પર જે પણ આપણને આન્સર મળ્યો એને કઈ લખવાનો આગળ લખવાનો બરાબર અને શેષ ને કઈ લખી દેવાની અંશમાં લખી દેવાની તો આનો આન્સર શું તમે લખી શકો 1.25 શું લખી શકો 1.25 હવે શું કીધું હતું તમને કે ત્રિકોણની બંને બાજુની લંબાઈ શોધવાની છે હવે ત્રિકોણની બંને બાજુની લંબાઈ તમે શું ધારી છે ધારો કે માંગેલ બંને બાજુની લંબાઈ તો આપણે અહીંયા લખી શકીએ કે ધારો કે માંગેલ બંને બાજુની લંબાઈ ધારો કે માંગેલ બંને બાજુની લંબાઈ કેટલી છે x તો x ની કિંમત કેટલી મળી તમે આ પણ લખી શકો અને આ પણ લખી શકો ચલો x ની કિંમત કેટલી મળી 7/5 સેન્ટીમીટર અથવા તો 1.25 સેન્ટીમીટર હશે ચલો આવડશે ગઈસ અહીંયા સુધી ઓકે હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો અને આ વિડિયોનો એક્ઝામ્પલ લાસ્ટ બરાબર છે ચલો એકદમ નાનો અને એકદમ ઈઝી એક્ઝામ્પલ શું છે એક્ઝામ્પલ ની અંદર બે સંખ્યાનો સરવાળો 95 છે 95 તમને શું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો 95 છે હવે આપણે આગળ જોઈએ એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે તો તે સંખ્યાઓ શોધો એકદમ ઈઝી ગાઈસ છે જો તમને ઉદાહરણ અને પહેલા ત્રણ સમની અંદર ખબર પડી હશે તો તમે જાતે પણ કરી શકશો અહીંયા આપણે શું શોધવાનું છે તો તે સંખ્યાઓ એટલે કે બંને સંખ્યા શોધવાની છે અહીંયા ક્વેશ્ચન ની અંદર આગળ આપી દીધું છે કે બે સંખ્યાઓ છે તો આપણે બંને સંખ્યા શોધવાની છે કન્ડિશન કેટલી છે બે શરત આપેલી છે પહેલી શરત કઈ કે બંને સંખ્યાનો સરવાળો કેટલો છે 95 છે અને બીજી સંખ્યા કઈ કે એક સંખ્યા બંનેમાંથી એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે તો પેલો રૂલ્સ યાદ રાખો બે વસ્તુની કમ્પેરિઝન આવી બે વસ્તુને આપણે સરખાઈએ છીએ તો બંનેમાંથી જે નાની હોય એને આપણે શાના તરીકે લઈ લઈશું એક્સ તરીકે લઈ લઈશું શાના તરીકે લઈ લઈશું એક્સ તરીકે લઈ લઈશું તો આપણે અહીંયા લખી શકીએ કે ધારો કે પ્રથમ સંખ્યા એક્સ છે શું લખ્યું અહીંયા ધારો કે પ્રથમ સંખ્યા એક્સ છે જો એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે બરાબર એટલે આપણે નાની સંખ્યા કઈ તરીકે લીધી પ્રથમ સંખ્યા તરીકે લઈ લીધી કઈ લીધી એક્સ તો બીજી સંખ્યા કઈ થશે એક સંખ્યા કરતા 15 વધારે એટલે એક્સ કરતા 15 વધારે તો આપણે અહીંયા લખી શકીએ તો બીજી સંખ્યા શું થશે તો બીજી સંખ્યા પ્રથમ સંખ્યા કરતા 15 વધારે એટલે કે એક્સ વત્તા 15 થશે બીજી સંખ્યા કઈ થશે એક્સ વત્તા 15 થશે ચલો બે કન્ડિશન સોલ્વ થઈ ગઈ આપણી ઓકે હવે બંનેનો સરવાળો ચલો બંને સંખ્યાનો સરવાળો તમને કેટલો આપેલો છે 95 બે સંખ્યા એટલે કઈ એક્સ અને એક્સ વત્તા 15 નો સરવાળો કેટલો થાય 95 છે તો આપણે લખી શકીએ કે આથી ચલો સમીકરણ કઈ રીતના બનશે બંને સંખ્યાનો સરવાળો એટલે કે એક્સ અને એક્સ વત્તા 15 નો સરવાળો તો અહીંયા શું થશે પ્લસ બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ શું મળવો જોઈએ 95 મળવો જોઈએ ચલો અહીંયા સુધી ખબર પડી ગઈ સમીકરણ પણ આપણું બની ગયું તો આ સમીકરણને ઉકેલી લીધો ચલો એક્સ વત્તા એક્સ કેટલા થશે 2x થશે 2x પ્લસ 15 ઇઝ ઇક્વલ ટુ 95 ચલો 15 ને ડાબી બાજુ લઈ જઈએ પ્લસ છે તો શું થઈ જાય સોરી જમણી બાજુ લઈ જઈએ પ્લસ છે તો શું થઈ જાય માઇનસ થઈ જશે તો 95 માઇનસ 15 ચલો 95 માઇનસ 15 કરો તો તમને આન્સર કેટલો મળશે 2x ઇઝ ઇક્વલ ટુ 8 હવે x અહીંયા છે x ને આપણે કઈ લઈ જઈએ જમણી બાજુ તો છેદમાં લઈ જવાના x ને નીચે લઈ જવાના તો x ઇઝ ઇક્વલ ટુ 80/2 ચલો છેદ ઉડાડો તો શું થશે 40/80 બરાબર બે બે જતા રહેશે બાકી શું રહેશે 40 તો આપણે અહીં લખીએ એક્સ ઇઝ ઇક્વલ ટુ 40 શું થશે એક્સ ઇઝ ઇક્વલ ટુ 40 ચલો એક્સ ની કિંમત મળી ગઈ ઓકે હવે આપણે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા શોધવાની છે ઓકે તો આપણે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા શોધી લઈએ તો અહીંયા લખીએ માટે ચલો પ્રથમ સંખ્યા આપણી પાસે કઈ હતી ધારેલી એક્સ ધારેલી કઈ છે એક્સ બરાબર ચલો એક્સ ની કિંમત મળી ગઈ એક્સ ની કિંમત કેટલી છે 40 તો તમારે અહીંયા શું લખવાનું 40 તો પ્રથમ સંખ્યા તમને મળી ગઈ કેટલી છે 40 હવે આપણે શોધીએ બીજી સંખ્યા હવે
चलो बीजी संख्या, चलो बीजी संख्या कई आपड़ी आती x 15 बराबर जे। चलो x की कीमत मुके, x की कीमत के लिए आई 40 15 तो यहां શું થશે 55। तो તમે અહીં લખી શકો કે આમ એક સંખ્યા, આમ એક સંખ્યા 40 અને બીજી સંખ્યા 55 હશે। તો અહીંયા સમ તમારો ગાઈસ પૂરો થયો। જો તમારે આને ચેક કરવું હોય તો પણ કરી શકો। અહીંયા શું કીધું છે, બે સંખ્યાનો સરવાળો 95 થવો જોઈએ। કઈ બે સંખ્યા મળી, 40 અને 55। 40 55 કરો તો આન્સર 95 આવે છે, આવે છે। તો તમારો આ સમ કેવો છે, સાચો। બીજી કઈ હતી, શું કીધું તમને, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે, તો એક સંખ્યા કઈ છે 40। 40 ની અંદર 15 ઉમેરો તો 40 15 કરો તો 55। તો દેખો તમને બીજી સંખ્યા મળી જાય છે, એનો મતલબ કે આપણો દાખલાનો જવાબ કેવો છે, સાચો। તો ગાઈસ આજે આપણે આ વિડિયો ની અંદર ટોટલ સ્વાધ્યાય 2.2 ના 1 2 3 અને 4 ટોટલ 4 સમ ગણ્યા। બીજા સમ નેક્સ્ટ વિડિયો ની અંદર। ત્યાં સુધી ગાઈસ ટેક કેર, બાય।